Shri Daylaji, Anavil, Kelavani Mandal, Surat, Tamaj, Shri Daylaji, Vidyarthi, Sahayak, Sahakari Mandi, Surat, Na Upakrame Ujail, Asna Samaramma, Manavta Anand, Ane Atyant Anandi Lagni Thaisha. Sansana Pramukh, Shri Rakesh Bhai Desai, Mantri Shri Pankaj Bhai Desai, Trustee Shri Rajesh Bhai Desai, Chairman of President Shri Ketan Bhai Desai, Sarad Bhai, and I eat Tavada Mitro Shek, when I'm lagging, say, come Nambula Besu to Badana Nambula Pade, and a Rajdish Bhai Udgosak. Mitromane Anande Vatnoche, K. Sau Pratamto, Ketan Bhai Desai, Mane Chayak Mahinapella, phone Kareloka Mare, Desai community Mate. I एक सेमिनार करवो छे अने पछी राजेश राजनीश भाई नो फोन आव्यो એટલે હું તો તકની રાહ જોતો હતો કે ક્યારે મને બોલાવે કારણ કે આ પ્રસંગ હો મે શહેરમાં અનેક સમાજ માટે કર્યા છે પાટીદાર સમાજમાં 3.5-4000 ના સેમિનાર થયા બ્રાહ્મણ સમાજમાં થયા સોની સમાજમાં થયા તો મને એમ લાગે છે કે મૂળભૂત દેસાઈ કમ્યુનિટી જે એજ્યુકેશન નો ધરોહર છે એ કમ્યુનિટી માં આવા થવી જોઈતી હતી અને આ થઈ એનો મને બહુ આનંદ છે હવે તો અંબારો કારણ કે શરૂઆત હતી ટીચિંગ પ્રોબ્લેમ ઘણા હતા કોર્પોરેશન ના ઢાંચાથી માંડીને એની સ્કીમો રજૂ કરવામાં મને તક મળી એ મારે માટે ખરેખર આનંદની વાત છે અને મને કહેતા આનંદ થાય છે કે આ 1.5-2 વર્ષમાં અમારા નિગમે 200 કરોડ જેટલી રકમ લોકોને આપી છે અને આનંદ એ વાતનો છે કે એજ્યુકેશન લોનમાં જે હું તમને પાછળથી જણાવીશ જે એજ્યુકેશનની લોન છે જે મેં ફોરિનમાં 15 લાખ રૂપિયા આપીએ છે એમાં સૌથી વધારે જો કોઈ લાભ લીધો હોય તો સુરતના વિદ્યાર્થીઓ લીધો છે અને જ્યારે હું દેસાઈ Community માં ઉભો છું ત્યારે મને આનંદ એ વાતનો છે કે અમે તો મૂળભૂત આપણે સુરતના એટલે સુરતીઓને પહેલેથી જ એજ્યુકેશનની વાત આવે એટલે દેસાઈ કમ્યુનિટી પહેલી ધ્યાનમાં આવે અને એક સમય એવો હતો કે કેટલીક ઓફિસો પછી એલઆઈસીની ઓફિસ હોય કે બેંકની ઓફિસ હોય એ ડીઓ ઓફિસ કહેવાતી દેસાઈ ઓફિસ કારણ કે દેસાઈમાં એજ્યુકેશન વધારે તમારી પાસે જે એજ્યુકેશન છે તે એજ્યુકેશનને આગળ વધારવાનું કામ રાજ્ય સરકાર કરવા માંગે છે અને એટલા માટે આ સ્કીમની જાહેરાત કરી છે 20મી સદીમાં સામાન્ય રીતે રૂપિયો રૂપિયાને ખેંચતો હતો અને એટલા માટે આ શહેરમાં અનેક ધનાઢ્ય લોકો છે ડાયમંડના વેપારીઓ છે કે પછી ટેક્સટાઇલના વેપારીઓ છે એ લોકો આજે પણ ગર્વથી કહે છે 5000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય લઈને બેઠા હોય આખા વર્લ્ડમાં એની ઓફિસો હોય પણ એ ગર્ભથી કહે જાહેરમાં કે હું બે ચોપડી ભણેલો છું હવે આ જમાનો ચાલી ગયો મોદી સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી મને એમ લાગે છે કે વિકાસનું જે કેન્દ્રબિંદુ હતું એ પૈસાની જગ્યાએ શિક્ષણ થઈ ગયું છે જે વ્યક્તિ શિક્ષણમાં આગળ વધશે એનું બેઝ શિક્ષણ હશે અને મને કહેતા આનંદ થાય છે કે જે વ્યક્તિ આજે કહે છે કે હું બે ચોપડી ભણેલો છું એના છોકરાઓ એમબીએ કરી ચૂક્યા છે અમેરિકા ગયા છે લંડન ગયા છે ત્યાંથી ભણતર લઈને આવે છે એટલે મારું તો સૂત્ર હતું 20મી સદીનું સૂત્ર હતું કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી 21મી સદીનું મારું સૂત્ર છે કુશળ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તમારામાં સ્માર્ટનેસ હોવી જોઈએ તમારામાં શિક્ષણ હોવું જોઈએ શિક્ષણના પાયા પર જ વિકાસ થવાનો છે એ ચોક્કસ વાત છે કારણ કે આ જમાનો બદલાઈ ગયો છે આ 21મી સદીના આ લગભગ બીજો ડાયકો પતવાનો ત્યારે આપણું કેન્દ્રબિંદુ શિક્ષણ રહ્યું છે વિકાસનું કેન્દ્ર શિક્ષણ રહ્યું છે અને એટલા માટે મને એમ લાગે છે આ પ્રકારની સ્કીમ જે રાજ્ય સરકાર લાવી છે અને કેન્દ્ર સરકાર લાવી છે તે ખરેખર ખૂબ સારી છે એ વાતને લોકો સુધી પહોંચાડવાની જરૂર છે અને આપના થકી પણ એ વાત પહોંચે તો મને લાગે છે કે ઉત્તમ સેવા કરી કહેવાશે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો અત્યાર સુધી આ વાત એટલી બધી પ્રસરી નથી આનો લાભ આપણે લેવો જોઈએ
એ હું ઇન્સિસ્ટ કરું છું કે પહેલી વાર શિક્ષણની 10% રિઝર્વેશન. એટલે તમે મેડિકલ કે એન્જિનિયરિંગમાં તમે શિક્ષણ લેવા જાઓ તો અત્યાર સુધી 10% રિઝર્વેશન કોટા એસટી એસટી ને ઓબીસીમાં હતો તેવો આપણને મળવાનો છે સમળ જ્ઞાતિઓને. એટલે એન્જિનિયરિંગ કોલેજમાં જશો તો તમે આ આનું સર્ટિફિકેટ લઈ લેજો. ઇકોનોમિકલ વિકર સેક્શનનું સર્ટિફિકેટ આવે છે. બે પ્રકારના સર્ટિફિકેટ છે, એક તો આવકનું સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ લઈને તમે જશો અને નોંધણી થઈ જશે તમારી તો તમને શિક્ષણમાં એન્જિનિયરિંગ કોલેજ. કારણ કે મને ખ્યાલ છે હું સ્કેટનો ચેરમેન હતો, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી, તેમાં ચેરમેન તરીકે નેચરલી બધા આવે અને ત્યાં સુધી કે મિનિસ્ટરો પણ ભલામણ કરતા હોય. મારો એક મિત્ર આવ્યો, ઓબીસીનો મિત્ર, અને મને કહ્યું મારા દીકરાના 55% જ આવ્યા છે અને એને એડમિશન કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જોઈએ છે, મળશે કે કેમ? મેં કહ્યું તો ઓબીસી છે તો તને તો મળશે જ, કે શું વાત છે? કારણ કે નહીતર મેનેજમેન્ટ કોટામાં જવું પડે, મેનેજમેન્ટ કોટામાં જાઓ તો તમારે થોડા પૈસા વધારે આપવા પડે. યુ વોન્ટ બિલીવ, એને 55% એડમિશન રેગ્યુલર સ્કીમમાં મળી ગયું. હવે આ વાત આપણને મળવાની છે. બીજી એક વાત જે કેન્દ્ર સરકારે કરી છે તે માત્ર શિક્ષણ નહીં, જે ગવર્મેન્ટની સ્કીમ છે, ગવર્મેન્ટને એમ્પ્લોયમેન્ટ છે, તેમાં પણ 10% રિઝર્વેશન આવ્યું છે. એટલે તમે આ સર્ટિફિકેટ મેળવ્યું હશે ને તો તમને સરકારી નોકરી પણ આસાનીથી મળશે. તમે હા, એમાં પછી વધારે હોય લોકો અને તેમાં તમે પાછું પાછળ આવતો એ વાત જુદી છે, પણ તમને એક રિઝર્વેશન તો મળ્યું. 10% રિઝર્વેશન જે અત્યાર સુધી એસટી એસટીને ઓબીસીને મળતું હતું એવું આપણને પણ મળ્યું. અને એટલા માટે મને એમ લાગે છે કે આ સ્કીમ બહુ જરૂરી છે, એ એટલા માટે આપને મેં આ વાત કરી છે. આનું માટેનું એક સર્ટિફિકેટ તમારે કલેક્ટર ઓફિસમાંથી લેવું પડશે, આવકનું સર્ટિફિકેટ. હવે આવક તમારી 8 લાખ કે થી ઓછી હોય તો તમને આ સ્કીમનો લાભ મળી શકે. એટલે શિક્ષણનો હોય કે પછી નોકરીનો હોય, આ બંને લાભ તમને મળી શકે. બીજી એક વાત છે કે આવક 8%થી ઓછી હોય પરંતુ તમારી પાસે એસેટ હોય ને તો એ એસેટનો પણ ક્રાઇટેરિયા કેન્દ્ર સરકારે મૂક્યો છે. પહેલું એવું છે કે જે વ્યક્તિ પાસે 5 એકર એગ્રીકલ્ચર લેન્ડ હોય અથવા એનાથી વધુ લેન્ડ હોય, રેસિડેન્શિયલ ફ્લેટ 1000 સ્ક્વેર ફીટનો કે એનાથી વધુનો હોય, રેસિડેન્શિયલ પ્લોટ 100 સ્ક્વેર યાર્ડ કે એથી વધુનો હોય અને રેસિડેન્શિયલ પ્લોટ 200 સ્ક્વેર યાર્ડનો નોટિફાઈડ એરિયા વગરને મ્યુનિસિપલ કોર્પોરેશન વગરને એટલે ગામડામાં હોય તો તમને ન મળે. એટલે તમારી પાસે એસેટ હોય તો ન મળે, 8 લાખથી ઉપર હોય તો ન મળે, બાકી તમને મળી શકે. આ બે જ ક્રાઇટેરિયા છે. અને ફેમિલીમાં કુટુંબમાં કોનો સમાવેશ થાય? આવક 8 લાખ કે એની ઓછી હોવી જોઈએ, ફેમિલીમાં હસબન્ડ વાઇફ અને 18 વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થાય છે. એટલે આ વાતનો લાભ મને એમ લાગે કે આપણે લેવો જોઈએ, એ વાત પહોંચાડવા માટે હું અહીં ખાસ આવ્યો છું. હવે આપણે રાજ્ય સરકારની વાત કરીએ. આખા એ દેશમાં ગુજરાત રાજ્ય સરકાર એટલી બધી પ્રોગ્રેસિવ છે કે આખા એ દેશમાં પહેલીવાર બિન અનામત ને માટે સ્કીમ લાવવાનું જો કોઈને યશ થતું હોય તો એ માત્ર ને માત્ર ગુજરાત સરકારને જાય છે. ફોર્ચ્યુનેટલી એના ઇન્સેપ્શનથી માંડીને એના નિગમની શરૂઆતથી માંડીને એની મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન કે એની સ્કીમ જે 9 પ્રકારની સ્કીમ છે એ તમામ સ્કીમમાં પણ મને મારે આ વિચારો રજૂ કરવાની તક મળી. એટલે રાઇટ ફ્રોમ બિગિનિંગ હું આમાં છું. અને હું તમને આ તબક્કે થોડુંક આત્મસાધા લાગે પણ એટલા માટે કહું છું કે વાપીથી નડિયાદ સુધીમાં આઈ એમ ધ ઓનલી પર્સન. આ નિગમમાં ચેરમેન છે, વાઇસ ચેરમેન છે અને 5 ડિરેક્ટર છે. ચેરમેન ઘોડાસરા સાહેબ જે કલેક્ટર રહી ચૂક્યા હતા તે છે, વાઇસ ચેરમેન છે વિમલભાઈ ઉપાધ્યાય કરીને અને 5 ડિરેક્ટર છે. એટલે આ એરિયામાં હું એકલો છું અને અમારા વેબસાઇટ પર અમારા નંબરો લખેલા છે. હું રોજના 15-20 ફોન એટેન્ડ કરું છું એટલા માટે
કે બને ત્યાં સુધી આપણે સવર્ણ જ્ઞાતિને મદદ કરી શકીએ. હવે મૂળ વાત એ છે કે હાલ અત્યાર સુધીમાં જે સ્કીમ બધા માટે થતી હતી, સવર્ણ રિઝર્વ ક્લાસ માટે થતી હતી, તે હવે અનરિઝર્વ ક્લાસ માટે થાય છે. આ જે નિગમ છે એનું નામ છે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, અને એમનું અમે એક વેબસાઇટ બનાવેલી છે www.guwdc.gujarat.gov.in. હા, રિપીટ કરીશ, www.guwdc.gujarat.gov.in. આની પર જશો ને એટલે અમારી બધી સ્કીમ ત્યાં ડિસ્પ્લે થાય છે. 9 પ્રકારની સ્કીમ છે. આ 9 પ્રકારની સ્કીમ તમને પૂરેપૂરી માહિતી ત્યાં વેબસાઇટ પર મળશે. હવે બિન અનામત એટલે કોણ? જે વ્યક્તિ એસસી એસટી અને ઓબીસીમાં નથી આવતા એ બધા જ બિન અનામતમાં આવે છે. બહુ સિમ્પલ છે. આમ તો રાજ્ય સરકારે 70 જ્ઞાતિઓનું લિસ્ટ બહાર પાડેલું છે, પણ હું એમ માનું છું એ જ્ઞાતિઓના લિસ્ટમાં જોશો નહીં. એક સિમ્પલ ફોર્મ્યુલા, જે અનામતમાં નથી તે બિન અનામત છે, જે એસટી એસટી અને ઓબીસી નથી તે બિન અનામત છે, એટલે આપણે લાભ લઈ શકીએ. સ્કીમનો લાભ લેવા માટે શું કરવું પડે? તો પહેલાં તો એમાં પણ આવકનું પ્રમાણપત્ર લેવું પડે અને બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર લેવું પડે. સુરતમાં બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર વિકસતી જતી જાતિના ડિરેક્ટર અહીંયા આપણે જે જૂનો એ બહુમાળી હતી અને જૂના જ્યાં ન્યાયાધીશ હતા ત્યાં આગળ ઓવરાની સામે જ એમની ઓફિસ છે, ત્યાં તમને બિન અનામતનું તમે એસી આપો એટલે તરત સર્ટિફિકેટ આપી દે છે. અનેક મામલતદારો પણ આપે છે. કોર્પોરેશને પણ ઘણી સુવિધા ઊભી કરી છે અને કલેક્ટર સાહેબે પણ સુવિધા ઊભી કરી છે, એટલે તમને બિન અનામતનું સર્ટિફિકેટ પહેલું હોવું જરૂરી છે. અને દેર ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન ધ ઇકોનોમિકલ વિકાસ સેક્શનનું સર્ટિફિકેટ અને આ સર્ટિફિકેટ, એટલે પેલું જે છે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ છે એ કેન્દ્ર સરકાર માટે છે, એમાં 8 લાખની નીચેનું સર્ટિફિકેટ મળવાનું છે. આ સર્ટિફિકેટ છે તે અમારે લોન માટે 6 લાખનું છે, 6 લાખથી ઓછી, એટલે એમાં 2 છે. એટલે ઘણી વાર અમારે ત્યાં જે આવે છે લોકો તે બિચારા પહેલાં ઈડબ્લ્યુએસનું લઈને આવે એટલે અમારે કહેવું પડે કે ભાઈ આ નહીં ચાલશે, ત્યારે બિન અનામતનું સર્ટિફિકેટ લાવવું પડશે. ઉપર લખેલું છે બિન અનામતનું સર્ટિફિકેટ, અને બીજું એનું આવકનું સર્ટિફિકેટ પણ લેવું પડશે. આ 2 ફર્સ્ટ ક્રાઇટેરિયા છે તમારે આ સ્કીમનો લાભ લેવા માટે. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે 9 પ્રકારની સ્કીમ રજૂ કરવામાં આવી છે. હું સીધી સ્કીમ પર આવું છું. પહેલું વિદેશ અભ્યાસની લોન. મને રાકેશભાઈએ કહ્યું કે તમે તો બહુ પ્રોગ્રેસિવ છો કે તમે 4% વ્યાજે વિદ્યાર્થીઓને લોન આપો છો, સારી વાત છે. આ જ વાત હું એમ કહી શકું કે તમે એમ દાવા સાથે કહી શકો અને અભિમાનથી કહી શકો કે રાજ્ય સરકારે ફોલો કરી છે, થોડોક સુધારો છે. વિદેશ લોન, વિદેશ લોનમાં એવું છે કે ધોરણ 12 પછી MBBS માટે, ડિપ્લોમા પછી ડિગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેકનિકલ પેરામેડિકલ પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તો એને સમકક્ષ અભ્યાસક્રમ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીને ₹15 લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે. 15 લાખ રૂપિયા, બરાબર. અને એમાં ક્રાઇટેરિયા શું કે લાયકાત ધોરણ 12માં એને 60% કે થી વધુ માર્ક મળેલા હોવા જોઈએ. વ્યાજનો દર 4%, સાદું વ્યાજ. તમે શિક્ષણ પૂરું કરો, તમે મેડિકલ અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં જઈને કર્યું તો ત્યાં રશિયામાં જઈને કર્યું તો તમારો અભ્યાસ પૂરો થયા પછી 1 વર્ષ બાદ તમારા હપ્તા ચાલુ થાય, ત્યાં સુધી વ્યાજ પણ નહીં આપવાનું, બધું જ પાછળથી. હા, વ્યાજ ઘણા છે ખરું, પણ સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ નથી કરવાના અમે, રાઈટ. આવકની મર્યાદા 6 લાખથી ઓછી હોવી જોઈએ, એ જરૂરી છે.
લોનની ભરપાઈ 5 લાખ સુધીની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના 1 વર્ષ બાદ 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરપાઈ કરવાની રહેશે. જો 5 લાખથી વધારાની લોન હોય તો અભ્યાસ પૂરો કર્યા બાદ 1 વર્ષ બાદ 6 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરપાઈ કરવાની રહેશે. ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા કરવામાં આવશે. તમે જે કંઈ બી રકમ અમુકો વ્યાજ ખાતે પહેલાં જમા થશે. લોન નિશ્ચિત સમય પહેલાં, કારણ કે આપણો દીકરો ગયો અમેરિકા અને ત્યાં ડૉક્ટર થઈ ગયો, પછી ડોલરમાં કમાવા માંડ્યો, તો નેચરલી એને એમ થાય કે ભાઈ આ 15 લાખ રૂપિયા તો હું 1 વર્ષમાં ભરપાઈ કરી દઈશ, તો એણે 5 વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી, 1 વર્ષમાં ભરી દે, વાંધો નહીં. એટલે એમાં કોઈ એવું નથી તમે વહેલા ન ભરી શકો, વહેલા ભરી શકો. અભ્યાસ છોડી દે અથવા તો ડિગ્રી ન મેળવી શકે તો એ પૈસાને તાત્કાલિક પાછા આપવા પડશે. હવે અમે પણ બેન્કિંગ સિસ્ટમથી કામ કરીએ છીએ, કારણ કે આ લોન છે, આ કોઈ સહાય નહીં. સહાયની વાત હું તમને કરવાનો છું પાછળથી, જેમાં અમે આપી જ દઈએ છીએ પૈસા. આ લોન છે એટલે એમાં અમે જામીનના દસ્તાવેજ માગેલા છે. સમગ્ર કોર્સની લોનની રકમ 7.5 લાખ કે તેથી વધુ હોય, 7.5 લાખ કે તેથી ઓછી હોય તો તમારે 2 જામીન આપવાના રહેશે. એટલે એમાં તમારે મોર્ગેજ આપવાની જરૂર નથી. પણ 7.5થી ઉપર હોય તો જેટલી રકમની લોન હોય તેટલી રકમની પ્રોપર્ટી તમારે ગીરો આપવી પડશે. આ સેફ્ટી ખાતે કોઈ પણ બેંક કરતી હોય એ બેન્કિંગ સિસ્ટમથી આ કામ ચાલે છે. તે ઉપરાંત તમારે 5 બ્લેન્ક ચેક તમને પૈસા મળે એટલે આપવાના રહેશે. અને એનું સિસ્ટમ પણ એવું છે, તમારા ખાતામાં સીધા જમા થાય છે લોનમાં. ઓનલાઈન, હા એ વાત રહી ગઈ, તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. ઓનલાઈન એપ્લિકેશન કરીને એ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરીને અહીં બહુમાળી મકાનમાં 8મે માળે અમારી બિન અનામતની કચેરી છે, ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. મિત્રો એટલું ધ્યાન રાખજો, તમારા ડોક્યુમેન્ટ ચોક્કસ હશે તો તમારી લોન પાસ કરવામાં કોઈ બાધા આવશે નહીં. અને કોઈ પણ જગ્યાએ અટકે તો તમે મારો સંપર્ક કરજો, જો વિધિન ફ્રેમવર્ક હશે તો 100% થઈ જશે. હા, પણ તમારી પાસે ડોક્યુમેન્ટ ન હોય તો એ મુશ્કેલ રહેશે, કારણ કે સરકારી કામકાજ છે અને અમારે વી ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. અમે એક નિયમ નક્કી કર્યા છે, રૂલ્સ રેગ્યુલેશન કર્યા છે, એમાં બાંધછોડ કરતા નથી. એટલે એ વાત બહુ ક્લિયર છે. પણ તમે એમ માનો ડોક્યુમેન્ટ આપી દો તો એ ડોક્યુમેન્ટ જેવા બી મળે, માનો કે આ જાન્યુઆરી મહિનામાં તમે લોનની એપ્લિકેશન કરી તો બધી લોનની એપ્લિકેશન જાન્યુઆરી અંતમાં ગાંધીનગર મોકલવામાં આવે છે. ત્યાં અમારી બોર્ડની મિટિંગ થાય અને અમે તરત એને, જો વિધિન ફ્રેમવર્ક હોય તો ત્યાંની સ્ક્રુટિની થાય અને પાસ થઈ જાય. અને વિધિન 10 ડેઝ 15 ડેઝ, હું એમ માનું તમે લોનની એપ્લિકેશન કરો તેના 2 મહિનાની અંદર તમને 15 લાખ તમારા ખાતામાં જમા થઈ જાય છે. એટલે આ સિસ્ટમ ડેવલપ ઓનલાઈન સિસ્ટમ છે, કોઈ વચ્ચે આવે નહીં અને તમારા પૈસા તમારા ખાતામાં જાય. કેટલીક વાર એવું બન્યું છે કે કેટલીક જગ્યાએ વિઝા નથી મળતા, એટલે કેટલીક જગ્યાએ એમ કહેવામાં આવ્યું કે ભાઈ વિઝા તમે પૈસા ભરો તો જ થાય. તો એવા સંજોગોમાં અમે રસ્તો એમાં બી કાઢ્યો છે કે ભાઈ તમને એક સર્ટિફિકેટ આપવાનું કે ભાઈ આ લોન એની સેન્કશન કરવામાં આવશે સબ્જેક્ટ ટુ ધીસ, એ લેટર ત્યાં મોકલવામાં આવે ને એના પર એને વિઝા મળી ગયા છે, એવું બન્યું છે. જર્મનીમાં એવો ઇસ્યુ થયેલો હતો. એટલે આવા બી ઇસ્યુ આવે પણ એમાંથી અમે રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ વિદેશ અભ્યાસની વાત થઈ. અને વિદેશ અભ્યાસ પછી રાજ્યની લોન અથવા તો દેશની લોન યોજનાનું સ્વરૂપ આ પ્રમાણે છે. રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સાથે ભારતના અન્ય રાજ્યોમાં ચાલતા મેડિકલ ડેન્ટલ સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, વેટરનરી, નર્સિંગ જેવા સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તથા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM, IIT, NID, NIFT, IRMA, TISS માટે અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા 10 લાખ બેમાંથી જે ઓછું હોય તે રકમ નિગમ તરફથી લોન તરીકે આપવામાં આવશે. અહીંયા 10 લાખ છે, દેશને માટે 10 લાખ છે, જે વિદેશ માટે 15 લાખ છે. અને એમાં એક વાત, આ એક વાત જે
કહેવા જઈ રહ્યો છું તે તમને ગમશે નહીં ને મને પણ નથી ગમતી, કારણ કે હું પણ બીકોમ છું. સ્કીમે એમ નક્કી કર્યું છે કે બીબીએ બીકોમ અને બીએસસી અને બીએ માટે આ સ્કીમનો લાભ મળતો નથી. પણ હું તમને એટલી ખાતરી આપું કે મારી રજૂઆત ચાલુ છે કે એ લોકોને પણ મળવો જોઈએ. પણ મને એમ લાગે છે કે આપણે બીબીએ બીકોમમાં એટલો બધો અભ્યાસ શિક્ષણનું કોસ્ટ એટલી બધી નથી હોતી એટલે ચાલી જાય છે, અને આપણો સમાજ જ એટલો બધો આગળ પડતો હોય ને તે જ મદદ કરી દે છે. ધોરણ 12માં 60% કે થી વધુ ગુણાંક પ્રાપ્ત થયેલા હોવા જોઈએ. વ્યાજનો દર 4%, સાદુ વ્યાજ. આવક મર્યાદા 6 લાખ કે થી ઓછી હોવી જોઈએ. લોનની ભરપાઈ સેમ સ્કીમ 5 લાખથી વધુ હોય તો 1 વર્ષ બાદ 5 વર્ષના માસિક હપ્તામાં, 5 લાખથી સોરી ઓછી હોય તો 1 વર્ષ બાદ 5 વર્ષના માસિક હપ્તામાં, 5 લાખથી વધુ હોય તો 1 વર્ષ બાદ 6 વર્ષના માસિક હપ્તામાં. લોનની જે કંઈ પેમેન્ટ કરવામાં આવશે પહેલું વ્યાજ સાથે સામે જમા થશે. લોન સમય મર્યાદા પહેલાં તમે પાછી આપી શકશો, અને જો છોડી દો ડિગ્રી ન લે અથવા તો નપાસ થયા કરો તો એ પૈસા તમારે તાત્કાલિક પાછા આપવા પડશે. દસ્તાવેજમાં સેમ સ્કીમ છે. સમગ્ર લોનની રકમ જો 7.5 થી ઓછી હોય તો 2 જામીન, 7.5 થી વધુ હોય તો 1 તમારે પ્રોપર્ટી મોર્ગેજ આપવી પડશે, અને 5 બ્લેન્ક ચેક તમારે આપવા પડશે. આ થઈ અહીં શૈક્ષણિક અભ્યાસ યોજના જે આપણે દેશમાં આપવાની છે. ત્રીજી જે સ્કીમ છે તે સ્વરોજગાર યોજના. મિત્રો, આ યોજનામાં મને લાગે છે કે જે પગભર કરવાની વાત કરીને તો અહીંયા વધારે લાગુ પડે છે. આ યોજનામાં અમે 10 લાખ રૂપિયા સુધીની રકમ પુરુષને 5% વ્યાજે અને સ્ત્રીને 4% વ્યાજે આપીએ છીએ. હવે એમાં કયું આવે છે તે હું તમને જણાવું છું કે રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ, ઇકો, જીપ, ટેક્સી વગેરે સ્વરોજગારી વાહનો માટે અનરોડ યુનિટ કોસ્ટ, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલ્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન મેળવવા માટે ઓનરોડ યુનિટ કોસ્ટ, વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર, એના માટે અને અમે એક યુનિટ કોસ્ટ નક્કી કરી છે આ દરેકમાં, કારણ કે બધાને કંઈ 10 લાખના જોઈતા હોય. યુનિટ કોસ્ટ નક્કી કરવા પાછળનું કારણ એ છે કે લોકો પછી ગમે તેમ માગે નહીં, અને અમને પણ એક ગાઈડલાઇન મળી ગઈ. અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નક્કી કર્યું કે આ યુનિટ કોસ્ટ રાખી છે એટલે અમે એની આ હા, એવું નથી કે ના આપી શકીએ, તે તમને કહું કે વધારે રકમ પણ આપી શકાય પણ એ જેન્યુઇન કેસ હોય તો. હવે મિત્રો, આ બાબતમાં ખાસ મારે એ કહેવું છે કે સ્વરોજગાર યોજના માટે અમે કેમ કરીએ છીએ. સ્વરોજગાર યોજના માટે એક જાહેરાત આવે છે, એ જાહેરાત તમે વાંચીને તમે એપ્લાય કરવાનું ઓનલાઈન એપ્લિકેશન. ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી એ ડાઉનલોડ કરીને અહીંયા તમારે સુરતમાં બહુમાળી મકાનમાં 8મે માળે જઈને આપી આવવાનું. એવી રીતે આખા દક્ષિણ ગુજરાતનો ચેરમેન હું છું, એનો પ્રભારી હું છું, એટલે આ જે કંઈ પણ અહીંયા એપ્લિકેશન આવે છે તે મારે સ્કૂટરી કરીને મારે પૈસા આપવાની. લોનની મેં તમને વાત કરી, એમાં 6 લાખની તમારી આવક હોવી જોઈએ, એનાથી ઓછી હોવી જોઈએ. બેઝ લાઇસન્સની મેં વાત કરી, વ્હીકલ હોય તો તમારે હાઇપોથિકેશન કરાવવું પડે જેમ સામાન્ય રીતે બેંકમાં કરીએ તે પ્રમાણે. 7.5થી ઓછી હોય તો 2 જામીન, 7.5થી વધુ હોય તો મોર્ગેજ અને 5 ચેક. અને આમાં અમારે 3 માસ પછી, કારણ કે અમે તો તરત જ આપી દઈએ છીએ લોન, એને મારો 5 લાખ રૂપિયા કરિયાણાની દુકાને માટે આપ્યા તો એ ચાલુ કરે એટલે 3 માસની અને લોન આપ્યા ને 3 માસની અંદર એનું રીપેમેન્ટ ચાલુ થઈ જાય માસિક હપ્તામાં, અને તે 5 વર્ષના માસિક હપ્તામાં એણે ભરવાઈ કરવું. હવે આમાં એક ક્રાઇટેરિયા જાણવા જેવો છે, ગુજરાતના ડોમિસાઇલ વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ. ડોમિસાઇલ એટલે શું, અહીંયા જન્મેલ હોય તે ડોમિસાઇલ, અથવા તો અહીં 10 વર્ષથી રહેતો હોય. કોઈ રાજસ્થાન કે હરિયાણાથી આવીને અહીંયા વસ્યો એટલે તરત એને લોન ન મળી જાય, એ 10 વર્ષથી રહેતો હોય એ સાબિત કરવું પડે. એનો ડોમિસાઇલ 10 વર્ષ હોય તો એને અમે લોન આપીએ, નહીંતર ન આપીએ. એની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પુરુષ હોય તો 5% વ્યાજે અને સ્ત્રી હોય તો 4% વ્યાજે. એટલે એમાં બી બહેનોને ફાયદો છે, હસબન્ડને કન્વિન્સ કરીને પોતાના નામે ધંધો કરશો તો ફાયદો થશે 1%. અને પેલું વ્યાજનું જે મેં તમે કીધું તે પ્રમાણે સાદું વ્યાજ 4% અને 5% વ્યાજ હશે. હવે મિત્રો, હું તમને જે ચોથી સ્કીમ એ વ્યાજ સહાયની છે. કેટલાક વ્યક્તિઓ
આપણા પ્રોફેશનલ માણસ હોય, ખાસ કરીને વકીલ હોય, ડૉક્ટર હોય, સીએસ હોય, ચાર્ટર એકાઉન્ટન્ટ હોય, આ બધા બેંક પાસેથી લોન લઈ આવે. અને અહીં ઘણા બેન્કર્સો બેઠા છે અને એ લોકો ઓફકોર્સ સારું જ કામ કરે, સારી લોન આપે છે. પણ અમે એમ નક્કી કર્યું કે માનો કે એક બેંક પાસેથી એક ચાર્ટર એકાઉન્ટન્ટ અથવા એક ડૉક્ટર કે એક વકીલ 15 લાખ રૂપિયાની લોન 11% વ્યાજ લઈ આવ્યો, તો એ જો લોનનું સેન્કશન લેટર એની ટોટલી એમ કે રીપેમેન્ટ શિડ્યુલ સાથે અમને આપે, તો અમે એને 5% વ્યાજ સબસિડી આપીએ. સીધા એના ખાતામાં એનું જે પેમેન્ટનો ડ્યુ હોય એ ભરે, એની સાથે 5% એને આપી દેવાના. એટલે આ 5% વ્યાજ સબસિડીની અમે સ્કીમ મૂકેલી છે. એમાં પણ મેં તમને કીધું તે પ્રમાણે 5% વ્યાજે છે, 10 લાખ સુધી મળે. હા, એણે 15 લાખ લોન દીધી હોય તો 15 લાખનું સબસિડી નથી મળતી. અમે 10 લાખની મર્યાદા મૂકી છે કે 10 લાખની મર્યાદામાં જે કંઈ પણ 5% વ્યાજ આવતું હોય તે અમે એને એના ખાતામાં જમા કરી દઈએ. એમાં પણ સ્કીમ તો આ છે, વ્યવસાયી હોય, સીએ હોય તો એનું સર્ટિફિકેટ જોઈએ, ડૉક્ટર હોય તો એનું સર્ટિફિકેટ જોઈએ, એડવોકેટ હોય તો એનું પ્રેક્ટિસનું સર્ટિફિકેટ જોઈએ, આ બધું લઈએ. અને ડોમિસાઇલ હોવો જોઈએ, 18 થી 50 વર્ષની અંદરનો હોવો જોઈએ, લોનના પુરાવા રજૂ કરવા પડે અને વાર્ષિક આવક એની 6 લાખથી ઓછી હોવી જોઈએ તો અમે એને આપીએ. એટલું નહીં, કોઈ ટ્રાન્સપોર્ટ ટ્રાવેલર્સ એમાંનો 6 લાખ રૂપિયા સુધી બેંક પાસે લોન હોય તો એમાં પણ અમે એને 5% વ્યાજ સહાય આપીએ છીએ. મિત્રો, હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ 21મી સદી માટેની છે. કોમર્શિયલ પાઇલોટ યોજના, આ યોજનાનું નામ છે કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટેની લોન યોજના. અને એની સ્કીમ એવી રીતે છે કે બિન અનામત વર્ગમાં વિદ્યાર્થીઓ જો 12 પછી કોમર્શિયલ પાઇલોટ બનવા માગતો હોય તો એની અભ્યાસક્રમની ટ્યુશન ફી અથવા 25 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે રકમ એને 5% વ્યાજે અમે આપીશું. તો સોરી, 4% વ્યાજે. અને મને કહેતા આનંદ થાય છે કે બરોડાની એક છોકરીને અમે છેલ્લી બોર્ડ મીટિંગમાં 25 લાખ રૂપિયા આપ્યા, તો એ લાભ લો. એનું ધોરણ આ છે, લાયકાતનો ધોરણ 12મામાં 60%, વ્યાજનો દર 4%, સાદું વ્યાજ, આવક મર્યાદા 6 લાખથી અંદરની. ગુજરાત રાજ્યમાં કોઈ પણ શાળામાં, હા અમે ગમે તે એને નથી આપતા, હા એટલે અમે સ્ક્રુટિની કરીશું કે આ પાઇલોટમાં જેણે વર્ષોથી કામ કરેલું હોય તેને ત્યાં અભ્યાસ કરવો જોઈએ. કારણ કે આ તો શું થાય કે બાય નાઇટ એ લોકો ઊભા થઈ જાય કે હું ટ્રેનિંગ આપવા માંડું છું, તો એવાને નથી આપતા અમે. એટલે એને માટે અમે કાળજી રાખીએ. ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાંથી ધોરણ 12માં 60% વધુ માર્ક મેળવેલા હોવા જોઈએ, અભ્યાસક્રમના સંબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોય, સંબંધિત કાઉન્સિલની પાસે એટલે એનું જે એરલાઇન્સનું જે અભ્યાસક્રમ છે તેમાં જે માન્યતા મેળવેલો હોય તેને જ આપવામાં આવશે. સાદું વ્યાજ 4% દરે. અને પેલી રીતે છે કે ભાઈ એને ધિરાણ આપવાનું રહેશે અને એની રીપેમેન્ટ તમારે એ જ પ્રમાણે કરવાની હશે. 5 લાખ હોય તો 1 વર્ષ પછી 5 વર્ષના હપ્તામાં, 6 લાખ હોય તો એક વર્ષ ભણ્યા પછી 1 વર્ષ પછી 6 વર્ષના હપ્તા, અને 7.5 કેથી ઓછી લોન હોય તો 2 જામીન, 7.5 કેથી વધુ લોન હોય તો મોર્ગેજ. એટલે આ એક યુનિક વાત છે મને એમ લાગે પાઇલોટની વાતની. મિત્રો, અત્યાર સુધી મેં તમને વાત કરી લોનની વાત કરી. આ લોનની વાત કરી એટલે તમારે પૈસા પાછા આપવાના છે. મેં તમને આપી દીધા એટલે આપી દીધા, પાછા તમારે આપવાના નથી. એટલે આમાં પણ આપણી કોમ્યુનિટીના માણસો, આપણા બિઝનેસ અનામત વર્ગના લોકો બધા બધા લાભ લે એવું જોવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પહેલું છે ભોજન બિલ સહાય. કોઈ દીકરો કે દીકરી ગામડામાં જઈને અથવા તો પોતાના સ્થળથી દૂર જઈને હોસ્ટેલમાં ભણતા હોય, ગામડા જાય એવું નહીં, પોતાના રહેઠાણના સ્થળથી દૂર જઈને, આજે મને મારી દીકરીને અમદાવાદમાં જઈને મેડિકલમાં એડમિશન મળ્યું અને ત્યાં આગળ એ ભોજન સહાય જે કંઈ બી હોય તેમાં અમે દર મહિને 1200 રૂપિયા, એટલે આખા વર્ષમાં 10 મહિનાને માટે 12000 રૂપિયા. અમે આમાં કોઈ 1200નો ચેક દર મહિને નથી લખતા, અમે સીધા જ એના ખાતામાં 12000 જમા કરી દઈએ છીએ. એણે પુરાવા આપવા પડે કે ભાઈ હું આ હોસ્ટેલમાં કામ કરું છું, ભણું છું અને મારી ભોજનનું બિલ આટલું આવે છે.
એના આધારે એ ભોજનવીલ 12,000 ઓછું હોય તો ઓછું ઓબ્વિયસ, પણ ભોજનવીલ વધારે હોય તો અમે 12,000 સુધી રકમ એના ખાતામાં જમા કરી દઈએ છીએ. આ પણ ઓનલાઈન સિસ્ટમથી અમારે ભરવાનું છે અને ઓનલાઈન સિસ્ટમથી તમારા ખાતામાં જમા થઈ જાય છે, કોઈ વચ્ચે આવતું નથી. એટલે આ સ્કીમનો બી લાભ અને આ સ્કીમમાં એટલા. અચ્છા, બીજું કે આ વિદ્યાર્થી માટેની સ્કીમ છે, મેડિકલની માટે, પણ દીકરી હોય તો એમાં 9-12 ધોરણમાં ભણતી દીકરી માટે પણ અમે ભોજન સહાય આપીએ છીએ. આ દીકરી માટે છે, એમાં કુમાર નથી આવતો, કન્યા જ આવે છે, એટલે એટલું ધ્યાન રાખજો. હવે આમાં જ્યારે અમે સહાય કરીએ છીએ ને ત્યારે એની આવકની મર્યાદા 4.5 લાખ રૂપિયા રાખી છે. પેલું લોનમાં 6 લાખ હતી પણ આમાં 4.5 લાખ રાખી છે. બીજી એક સહાય છે ટ્યુશન સહાય. એમાં બિન અનામતના વિદ્યાર્થીઓને 10માં 70% મેળવેલ હોય અને 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ 15,000 રૂપિયા ટ્યુશન સહાય પ્રોત્સાહન રીતે આપવામાં આવશે. તમારો વિદ્યાર્થી સાયન્સમાં સ્ટડી કરે છે અને 10માં 70% માર્ક લાવ્યો તો અમે એને 15,000 રૂપિયા એક વર્ષની ટ્યુશન સહાય આપી દઈએ. બરાબર, તમારે ખાલી પુરાવા રજૂ કરવા 70% આવેલા છે અને તમારી આવક 4.5 લાખથી ઓછી છે. આ બે ક્રાઇટેરિયામાં તમને ટ્યુશન સહાય સાયન્સના વિદ્યાર્થીઓ માટે 15,000 રૂપિયા આપીએ છીએ. 8મી સ્કીમ છે એ JEE, ગુજકેટ અને નીટની કોચિંગ સહાય. બિન અનામત વર્ગના 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 12 પછી મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે JEE, ગુજકેટ, નીટની તૈયારીના કોચિંગ માટે 10માં 70% હોય એવા વિદ્યાર્થીઓને 3 વર્ષ કે એથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ ₹20,000ની રકમ આપવામાં આવે છે. તમારો વિદ્યાર્થી JEEની પરીક્ષા આપવાનો હોય, નીટની પરીક્ષા આપવાનો હોય, ગુજકેટની પરીક્ષા આપવાનો હોય અને તમે ટ્યુશન લેતા હો, તમે એપ્લાય કરો, અમે તમને ₹20,000 આપીશું. મિત્રો, આમાં પણ એક સત્તા મને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં મને મળી છે. અમે છે ને તે આ જે આ પ્રકારની જે સહાય કરનારી સંસ્થાઓ છે ને એની એપ્લિકેશન મંગાવી છે અને એનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું છે મેં જાતે જઈને. અને જે સંસ્થા વ્યવસ્થિત હોય તેને જ અમે પરવાનગી આપી છે. એટલે આપણે ત્યાંનો વિદ્યાર્થી ગમે તે જગ્યાએ પૈસા, કારણ કે કોઈ આમ જ ઊભો થઈ ગયો અને એમ કહે કે મારે હું ભણાવું છું તો અમે તો એનું ચકાસણી કરીએ છીએ કે ભાઈ તારે કેટલા ટીચર છે, શું મટીરિયલ આપે છે, JEE માટે, નીટ માટે શું મટીરિયલ આપે છે, આ બધી વાતો અમે જોઈને એને એ કરીએ છીએ, અપ્રુવલ આપીએ છીએ અને પછી જ એને એ સહાય કરી. એટલે એ ક્લાસમાંથી જે વિદ્યાર્થી આવ્યો તેને અમે સહાય કરી શકીએ. એમાં પણ 70% માર્ક અને 4.5 લાખ પર આવક. અને છેલ્લી યોજના 9મી યોજના, યોજનાનું સ્વરૂપ આ પ્રમાણે છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC અને GPSC વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 ગૌણ પર સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેન્કો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ ₹20,000 અમે સહાય આપીએ છીએ. તમારે બેંકમાં પરીક્ષામાં ભણવું, આપણે અભ્યાસ કરવો છે, તમે રેલવેમાં અભ્યાસ આપણે પરીક્ષા આપવી છે, તમે આ UPSC કે GPSC પરીક્ષા વર્ગ 1, 2, 3 આપી, તો એની માટે જે કે મેં તો આ બધી સંસ્થામાં હું ફરજદાર, મને ખબર પડી કે કેટલા બધા વિદ્યાર્થીઓ આ UPSC GPSC પરીક્ષા આપે છે. તો આપણા વિદ્યાર્થીઓ જો UPSC GPSC પરીક્ષા આપતા હોય તો ₹20,000ની સહાય રાજ્ય સરકાર આમ જ આપે છે. તમારે પૈસા પાછા આપવા નથી, માત્ર તમારે પ્રૂફ રજૂ કરવાનું કે ભાઈ 70% માર્ક 10મા ધોરણમાં આવેલા અને મારી આવક 4.5 લાખ કે એથી ઓછી છે. મિત્રો, આ માહિતી અને આમાં કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ આપણે પ્રશ્નોત્તરી કરીએ, પણ આ તબક્કે પ્રશ્નો આવ્યા હોય તો પ્રિસાઇઝલી 15 મિનિટ સાહેબ ફાળવે છે, પ્રિસાઇઝલી સવાલ પૂછજો અને જે સવાલ આવી ગયો હોય એમાં કોઈ લિમિટ નથી. અમે તો ઈચ્છીએ છીએ કે 500 અમને ઓછા પડે, કારણ કે આપણે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને સવર્ણ જ્ઞાતિના ભાઈઓ બહેનોને પગભર કરવાનું કામ કરવાનું છે. એટલે દેર ઇઝ નો લિમિટ.
અમે પહેલો તો પહેલો અમે પહેલો એમાં કોઈ લાઈન હોતી નથી. અમે કોઈ ઇન્ટરવ્યૂ માટે એક્સેપ્ટ કે સ્વરોજગારી માટે બોલાવીએ છીએ, કારણ કે એમાં જોવું પડે કે ભાઈ એ ખરેખર લાયક છે કે નહીં. એટલે સ્વરોજગારી માટે બોલાવીએ છીએ ઇન્ટરવ્યૂ માટે. બાકી એક પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ થતા નથી. ઓનલાઈન એપ્લિકેશન કરો, ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી ભરી દો, ડોક્યુમેન્ટ બરાબર હોય તો તમને 2 મહિનામાં 2.5 મહિનામાં સેન્કશન મળી જાય, તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય. વેલકમ. પાછળ માઈક. પણ તમે મારો ફોન નંબર લખી દો, 9825121217 બરાબર. આપ એની ટાઈમ ફોન કરજો, એની ટાઈમ એટલે 10 વાગ્યા પછી નહીં કરતા.